अगत्यना समाचार राजकोटथी मळी रह्या छे। राजकोटमां गोरख धंधानो पर्दाफाश थयो छे। राजकोटमां गर्भ परीक्षणना गोरख धंधो चालतो हतो जेनो पर्दाफाश थयो छे। हरिओम नेचरोपथी सेंटरना ओठा हेठळ आ खेल चालतो हतो जेनो पर्दाफाश थई चुक्यो छे। मवडी विस्तारमां आ प्रकारनो खेल चाली रह्यो हतो। पोलीसे बे शख्सोनी मुद्दामाल साथे धरपकड़ करी छे। गर्भ परीक्षणनो आ गोरख धंधो चालतो हतो मवडी विस्तारमां जेनो पर्दाफाश पोलीस द्वारा करवामां आव्यो छे। आ साथे साथे बे आरोपीओ पासेथी मुद्दामाल जप्त करवामां आव्यो छे। राजकोटमां आ प्रकारे गर्भ परीक्षण करवामां आवी रह्यो हतो। महत्वनुं छे कि गर्भ परीक्षण ए कानूनी गुनो छे, त्यारे आज गोरख धंधाने लईने मवडी विस्तारमां खेल चाली रह्यो हतो जेनो पर्दाफाश थयो छे। पोलीसे बे शख्सनी मुद्दामाल साथे धरपकड करी छे अने आगामी तपास पण हाथ धरवामां आवी छे। राजकोटमां आ प्रकारे धंधो चाली रह्यो हतो गर्भ परीक्षणनो, जेने लईने बातमीना आधारे पोलीसे अहीं तपास करता गर्भ परीक्षणनो खेल चालतो होवानुं सामे आव्युं हतुं। त्यारे पोलीसे बे शख्सो पासेथी मुद्दामाल जप्त कर्यो छे। ફોનલાઇન પર સંવાદદાતા મયુર સોની જોડાયા છે। મયુર, રાજકોટમાં ગર્ભ પરીક્ષણનો ગોરખ ધંધાનો પર્દાફાશ, શું વિગતો? બિલકુલ, રાજકોટના મવડી વિસ્તારની અંદર હરિઓમ નેત્રોપથી નામના એક નેત્રોપથી સેન્ટરની અંદર ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કરાતો હોવાની બાતમી એસઓજી પોલીસને મળી હતી। ડમી ગ્રાહક મોકલીને પહેલા ચકાસવામાં આવ્યું હતું કે ખરેખર અહીંયા આ પ્રકારની પ્રવૃત્તિ થાય છે કે કેમ। ત્યારબાદ ડમી ગ્રાહક પાસેથી 30,000 રૂપિયાની માગણી કરી કોઈ પણ મહિલાનું ગર્ભ પરીક્ષણ કરી દેવાની અને જો સ્ત્રી ભૂણ હોય તો તેનું ગર્ભપાત કરવાની પણ ખાતરી નેત્રોપથી સેન્ટરના જે બે શખ્સો છે તેના દ્વારા આપવામાં આવી હતી। ડમી ગ્રાહકે જ્યારે કન્ફર્મ કર્યું કે આ પ્રકારની પ્રવૃત્તિ અહીંયા થઈ રહી છે, તરત જ એસઓજીની ટીમ ત્યાં ત્રાટકી હતી। બે રાજકોટના અને એક ધોરાજીના મળીને કુલ 3 શખ્સોની એસઓજી પોલીસે ધરપકડ કરી છે। સોનોગ્રાફીના મશીન કબજે કરવામાં આવ્યા છે, મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે અને આખે આખું સાહિત્ય કબજે કરવામાં આવ્યું છે। છેલ્લા કેટલાક સમયથી મવડી વિસ્તારની આ પ્રકારની પ્રવૃત્તિ થતી બાતમી પોલીસને મળી હતી, પરંતુ ચોક્કસ શખ્સોને મોકલવા છતાં પણ આ જે બેલડી છે તે કાબુમાં આવતી ન હતી। અંતે આજે એક નવા જ પ્રકારનો કિમિયો કરીને પોલીસે ડમી ગ્રાહક મોકલ્યો હતો અને ત્યારબાદ આ આખ્યાખા રેકેટનો પર્દાફાશ થયો છે। આ રેકેટની અંદર સંખ્યાબંધ અન્ય નામો પણ ખુલે તેવી શક્યતા જોવાઈ રહી છે, કારણ કે નેચરોપથીના નામે જ્યારે આ પ્રકારની પ્રવૃત્તિ થતી હોય ચોક્કસ મોટી લિંક હોવાની બાતમી એસઓજી પોલીસને મળી છે અને આ બંને શખ્સોની પૂછપરછ હાલ કરવામાં આવી રહી છે। સાથે સાથે ધોરાજીનો શખ્સ છે તેની ભૂમિકા શું છે, શું તે ગ્રાહકો ગોતવાનું કામ કરતો હતો કે પછી અન્ય કોઈ રાજકોટના મેડિકલ સેન્ટર અથવા તો હોસ્પિટલના સંપર્કમાં હતો, આ તમામ બાબતની પૂછપરછ એસઓજી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। જી બિલકુલ, મયુર, કેટલા સમયથી આ પ્રકારે ધંધો ચાલતો હતો, અત્યાર સુધી કેટલા લોકોનું ગર્ભ પરીક્ષણ થયું છે અને કેટલા લોકોનું ગર્ભપાત થયું છે તે વિશે કોઈ જાણકારી મળી છે? ચોક્કસ સંખ્યા અને ચોક્કસ આંકડો હજુ સુધી સામે નથી આવ્યો, પરંતુ સૂત્રો કહી રહ્યા છે કે લગભગ 6 મહિનાથી નેચરોપથી સેન્ટરની અંદર આ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હતી। જે પોલીસના સૂત્રો છે તેનું એમ પણ કહેવું છે કે મવડી વિસ્તારની અંદર હરિઓમ સેન્ટર છે તે ગર્ભપાત અને ગર્ભ પરીક્ષણના નામે કુખ્યાત બની ગયું હતું। પોલીસે 1 થી 2 વખત ત્યાં ટ્રાય પણ કરી હતી કે ખરેખર આવું થાય છે કે કેમ તેને ચકાસવામાં આવે, પરંતુ આ બંને શખ્સોને તેના સેન્ટરના જે સંચાલક છે તે કોઈ ને કોઈ બાબતે ત્યાંથી છટકી જતા હતા, તે પોલીસના હાથમાં નતા આવતા। નવતર પ્રકારનો પ્રયોગ કર્યો, પોલીસે ડમી ગ્રાહક મોકલ્યા, તમામ આ પ્રકારનું છટકું ગોઠવીને આ ત્રણે પકડી લેવામાં આવ્યા છે। શક્યતા છે કે આમાં 15 દિવસે અથવા તો અઠવાડિયે એક ગર્ભપાત અને ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હોઈ શકે છે, પરંતુ આ તમામ બાબતનો ખુલાસો શહેર પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરીને કરશે। સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ જ નહીં પરંતુ રાજકોટ જિલ્લાના આસપાસના વિસ્તારની જે પરિવારો છે તે પણ અહીંયા આવતા હોવાની વાતો સામે આવી રહી છે। જી બિલકુલ, મયુર, આભાર તમામ જાણકારી બદલ। રાજકોટમાં આ પ્રકારે ગોરખ ધંધો સામે આવી રહ્યો હતો, જેના કારણે પોલીસે ત્યાં નવો કિમિયો અપનાવીને ગોરખ ધંધાનો પર્દાફાશ કર્યો છે।